કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 22 નવેમ્બર શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની સહમતિ પછી શિવસેના સાથે મહાવિકાસ ગઠબંધનના નામે સરકાર રચવા માટેનો ત્રિકોણીય તખતો ગોઠવાઈ ગયો છે. અત્યાર સુધી મોડી સાંજ સુધી ચાલી રહેલી ત્રણેય પક્ષોની સંયુક્ત બેઠક પછી પત્રકાર પરિષદમાં વિધિવત જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે ત્રણેય પક્ષોમાં નેતાઓની ચાલેલી મેરેથોન મંત્રણા બેઠકો પછી હવે કોમન મિનિમમ પ્રોગ્રામ, રાજ્યના મુખ્યમંત્રી પદ તેમજ મંત્રીઓની ફાળવણી સહિતના મુદ્દાઓ પર સહમતિ સધાઈ જતા મહાવિકાસ ગઠબંધનની સરકાર રચવા માટેનો માર્ગ મોકળો થયો છે. હાલમાં મળેલા સમાચાર પ્રમાણે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સીએમ પદ પર બિરાજશે. આજ સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે, એટલે હવે આવતીકાલે રાજ્યપાલ કોશિયારી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ છે. જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી માર્ગ વિસ્તૃતિકરણ માટે 12 મીટરની ડીપી કપાતની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જોકે આ ડીપી કપાત સામે રાંદલનગર તેમજ ગાંધીનગર વગેરે અસર કરતા વિસ્તારના રહેવાસીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને આંદોલનની ચીમકી પણ આપી છે. સ્થાયી સમિતિમાં ડીપી કપાતની આ દરખાસ્તને પેન્ડિંગ રાખવા અથવા ના મંજૂર કરવા છેલ્લા 2-3 દિવસથી ભારે રાજકીય દબાણ થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી, અને તેમ છતાં પણ સ્થાયી સમિતિએ વિકાસના કામને મહત્વ આપીને આ દરખાસ્તને મંજૂર કરી છે. જોકે સ્થાયી સમિતિમાં થયેલી કાર્યવાહીની વિગતો જાહેર કરવામાં પણ કોઈ કારણોસર વિલંબ થયો હતો, પણ અંતે આ દરખાસ્ત મંજૂર થઈ છે. તેની વિગતો સાથે કાર્યવાહીની વિગતો અખબારોને પણ પ્રાપ્ત થઈ હતી. આ બેઠકમાં ડીએમસી માટે ₹28,000ની ખુરશી ખરીદવાની મંજૂરી પણ વિવાદાસ્પદ બને તેવી શક્યતાઓ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ આજે જાહેરાત કરી છે કે 1 ડિસેમ્બરથી દેશના તમામ ટોલ નાકા કેશ ફ્રી કરવામાં આવશે. ટોલ ટેક્સ ભરવા માટે ફાસ્ટ ટેગ ફરજિયાત છે. જો વાહનમાં ફાસ્ટ ટેગ લગાવેલ નહીં હોય તો વાહન ચાલકે બમણો ટોલ ટેક્સ ભરવો પડશે. હાલ દરરોજ સરેરાશ 18,000 ફાસ્ટ ટેગનું વેચાણ થઈ રહ્યું છે. ટોલ પ્લાઝા પરથી ફાસ્ટ ટેગ લેનારને 39% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તમામ આરટીઓમાં પણ ફાસ્ટ ટેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનને જરૂરી તમામ સ્ટાફ તથા અદ્યતન સાધનો સાથે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. રાજ્ય સરકારના સંપૂર્ણ ખર્ચે આ અદ્યતન ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર સહિત 21 જવાનોનો સ્ટાફ રહેશે. આ તમામ કર્મચારીઓના પગાર ભથ્થાનો ખર્ચ પણ રાજ્ય સરકાર જ ભોગવશે, જોકે તેનું સંચાલન નગરપાલિકા જ કરશે. નાકો માન્યતા પ્રાપ્ત અને તમામ જરૂરી આધુનિક સાધન સુવિધા સહિત સજ્જ બ્લડ બેંકનો નવા સ્થળાંતરિત સ્થળે રવિવારથી આરંભ થઈ રહ્યો છે. ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જામનગર વોલેન્ટરી બ્લડ બેંક છેલ્લા 17 વર્ષથી જામનગરમાં કાર્યરત છે. ભારત સરકારના નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે નાકો દ્વારા માન્યતા પ્રાપ્ત જામનગરની આ એકમાત્ર ખાનગી બ્લડ બેંક છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.